નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિશાલ, લઈને આવ્યો છું તમારા માટે ભૌતિક વિજ્ઞાન. આપણે લેક્ચર નંબર 4 કમ્પ્લીટ કરી નાખ્યો છે. આ છે આપણા ચેપ્ટર નંબર 1 નો લાસ્ટ લેક્ચર, લેક્ચર નંબર 5. બરાબર છે. હવે આના ગયા લેક્ચરમાં આપણે આઇન્સ્ટાઈનની સમજૂતી લાસ્ટમાં આપણે જોઈ. હવે આપણે આ ચેપ્ટરમાં 3 સંરક્ષણના નિયમ ઉપર બાકી રહેલા છે. બરાબર છે. તો એ 3 સંરક્ષણના નિયમ આપણે કમ્પ્લીટ કરીએ એટલે આપણું ચેપ્ટર થઈ જશે પૂરું. તો મળીએ, સ્ટાર્ટ કરીએ. પહેલું છે આપણું યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. કયો નિયમ? યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. ઓકે, જોઈએ. ચલો, આ નિયમ શું કહેવા માંગે છે? તો ફર્સ્ટ તો આપણને એવું ખબર હોવી જોઈએ કે યાંત્રિક ઉર્જા શું છે. બરાબર છે. તો કોઈ મિકેનિકલ કામ કરવા માટે, કોઈ મિકેનિકલ કામ કરવા માટે, મિકેનિકલ એટલે કે જેમ કે પંખો ફરે છે તો એ આપણી યાંત્રિક ઉર્જા છે. આપણે ચાલીએ છીએ એના માટે આપણને યાંત્રિક ઉર્જા જરૂર છે. બાઇક ફરે છે, બરાબર છે, બાઇકના ટાયરને યાંત્રિક ઉર્જા જોતી હશે. તો એ બધી ઉર્જા આપણી યાંત્રિક ઉર્જા કહેવાય. તો યાંત્રિક ઉર્જાની અંદર 2 ઉર્જાનો સમાવેશ થાય. કેટલી ઉર્જાનો સમાવેશ થાય? 2. એક તો આપણી ગતિ ઉર્જા અને એક આપણી સ્થિતિ ઉર્જા. કોનો કોનો સમાવેશ થશે? આપણે એક ગતિ ઉર્જા અને એક સ્થિતિ ઉર્જા. બરાબર છે. તો શું કહે છે કે કોઈપણ તંત્રની કુલ યાંત્રિક ઉર્જા, કોઈપણ તંત્રની કુલ યાંત્રિક ઉર્જા, બરાબર છે, એ તેના ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના, કોઈપણ તંત્રની કુલ યાંત્રિક ઉર્જા એ તેના ગતિ ઉર્જાના તથા સ્થિતિ ઉર્જાના સરવાળા જેટલી હોય છે. કેટલી હોય છે? તેની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળા જેટલી હોય છે. બરાબર. હવે જોઈએ આને. યાંત્રિક ઉર્જાને E કહીએ, ગતિ ઉર્જાને K કહીએ અને સ્થિતિ ઉર્જાને આપણે શું કહીએ? U કહીએ. જો M દળનો પદાર્થ V વેગથી ગતિ કરતો હોય તો એની ગતિ ઉર્જા થશે 1/2 mv². શું થશે? 1/2 mv². બરાબર છે. અને જો કોઈ પદાર્થ h ઊંચાઈએ હોય, કેટલી ઊંચાઈએ હોય? h ઊંચાઈએ, તો એની સ્થિતિ ઉર્જા થશે mgh. તો કોઈ પણ તંત્રની કુલ યાંત્રિક ઉર્જા E એ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળા જેટલી હોય છે. બરાબર છે. તમે સ્ટાર્ટ કરો કે ધારો કે છે આ પેનને મેં આટલી ઊંચાઈએ પકડી રાખી છે, એનો મીનિંગ શું છે? અહીંયા જે ગતિ તો કરતું નથી ને કોઈ, આ પેન કેવી છે? એકદમ સ્થિર છે. ગતિ તો તે કરતી નથી. એની ગતિ ઉર્જા શૂન્ય છે પણ એની સ્થિતિ ઉર્જા મેક્સિમમ છે. કેટલી છે? મહત્તમ. બરાબર છે. હું આ પેનને મૂકું છું અને ધીરે ધીરે એની ગતિ સ્ટાર્ટ કરું. બરાબર છે. જ્યારે નીચે પહોંચશે ત્યારે એની ગતિ ઉર્જા મેક્સિમમ થઈ જશે અને સ્થિતિ ઉર્જા કેવી થઈ જશે? શૂન્ય થઈ જશે. બરાબર છે. ધારો કે હું અહીંયા ફેંકું છું આ પેન, તો અહીંયા એક પોઝિશન એવી આવી હશે કે જ્યાં એ એકદમ સ્થિર થયું છે માઇનર સેકન્ડ માટે, મિલી સેકન્ડ અથવા માઇક્રો સેકન્ડ માટે પણ આ વસ્તુ જ્યારે રિટર્ન ટર્ન લીધું ત્યારે સ્થિર થઈ હોય એ વખતે એની સ્થિતિ ઉર્જા મેક્સિમમ હોય છે અને ગતિ ઉર્જા ઝીરો હોય છે. તો મેઇન શું છે કે આ બંનેનો સરવાળો, ધારો કે 10 જૂલ હોય તો આ 10 જૂલ જ રહેશે. બરાબર છે. આ છે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. કોનો નિયમ? યાંત્રિક ઉર્જા. બની શકે કે 10 જૂલ માંથી કોઈ વાર 5 જૂલ બંને હોય સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા, અથવા કોઈ વાર આ 7 હોય તો આ 3 હોય, આ 2 હોય તો આ 8 હોય. બરાબર છે. તો આ છે આપણી યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. બરાબર છે. હવે આપણે જોશું વેગમાન સંરક્ષણનો નિયમ. કોનો નિયમ જોશું આપણે? વેગમાન સંરક્ષણનો નિયમ. બરાબર છે. તો વેગમાન સંરક્ષણનો નિયમ,
આની અંદર વેગમાન સંરક્ષણનો વેરિયન્સ છે કે કોઈ પણ તંત્રનો પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન અચળ રહે છે. શું રહે છે? પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ. તમારા માટે ઘણા બધા એવા પ્રશ્નો જે થશે, વેગમાન સંરક્ષણનો નિયમ તો બરોબર છે એ તો હશે, પણ વેગમાન એટલે શું? પેલા હિત તો કયો અમને? તો પેલા આપણે વેગમાન સમજી લઈએ, બરોબર છે કે ને? તો વેગમાન કોને કહેવાય? તો પદાર્થના દળ અને વેગના ગુણાકારને પદાર્થના દળ ગુણ્યા વેગ એટલે કે દળ અને વેગના ગુણાકારને શું કહેવાય? વેગમાન કહે છે. વેગમાનને T વડે દર્શાવો તો દળ બરાબર શું થશે? M અને વેગ થશે આપણો V. શું થશે? તો P બરાબર M V. થઈ જશે કે નહીં? આ થયું વેગમાન. એમ કીધું છે કે કોઈ પણ પદાર્થનું વેગમાન હંમેશા પ્રારંભિકમાં એટલું જ હોય. ધારો કે અહીંયા 10 છે તો અંતિમ વેગમાન પણ એટલું 10 થશે. આના માટે આપણે સિમ્પલ ઉદાહરણ સમજીએ. કે ધારો કે પથ્થર છે જેનો વજન છે 10 કિલોગ્રામ. કેટલું છે? 10 કેજી. અને એ 5 મીટર પ્રતિ સેકન્ડ. કેટલું? 5 મીટર પ્રતિ સેકન્ડ ઝડપથી ગતિ કરે છે. આનું વેગમાન કેટલું થશે? 10 × 5 એટલે 50 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. આટલા વેગમાનથી આ પથ્થરો ગતિ કરે છે. હવે શું થયું? આ પથ્થરો કોઈ દિવાલે ભટકાયો. શું થયું? પથ્થરો દિવાલે ભટકાયો, બરાબર છે? એના લીધે એના કટકા થઈ ગયા. શું થઈ ગયું છે? એના કટકા. તો ધારો કે બે કટકા થયા. કેટલા કટકા થયા? બે. બે કટકામાં ધારો કે એકનું વજન થઈ ગયું છે 7 કેજી. કેટલું થઈ ગયું છે? 7 કેજી. અને બીજાનું વજન થઈ ગયું છે 3 કેજી. કેટલું થઈ ગયું છે? 3 કેજી, બરાબર છે? હવે અહીંયા જો અહીંયા પણ વેગમાન 50 રહે તો આપણો વેગમાન સંરક્ષણનો નિયમ સાચો કહેવાય. એટલે એ આપણે કરવાનું છે, બરાબર છે? તો બની શકે કે ચલો આને 6 કેજી કહી દઈએ એટલે સરખું થશે, અને આને કહી દઈએ આપણે 4 કેજી, બરાબર છે કે નહીં? તો આનું વેગમાન ધારો કે આ કેટલા ગતિ કરી? 5 મીટર પ્રતિ સેકન્ડ ગતિ કરી. કેટલા ગતિ કરી? આને પણ 5 મીટર પ્રતિ સેકન્ડ. અને આને કેટલાય કરી? 5 મીટર પ્રતિ સેકન્ડ. તો આનું વેગમાન કેટલું થઈ ગયું? 6 × 5 = 30 મીટર પ્રતિ સેકન્ડ. અને આનું વેગમાન થઈ ગયું 5 × 4 = 20 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર છે? હવે બંનેનો સરવાળો કરો. 30 + 20 કેટલું થશે? 50 મીટર પ્રતિ સેકન્ડ. તો ખબર પડી ગઈ અહીંયા પણ વેગમાન કેવું થઈ ગયું છે? પચાસ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ જેટલું અહીંયા પણ કેજી. એકમ ખોટા લખવાના નહીં, બરાબર છે? તો આ થઈ ગયું છે આપણું વેગમાન સંરક્ષણનો નિયમ. કયો સંરક્ષણનો નિયમ થયો છે? વેગમાન સંરક્ષણ, બરાબર છે? હવે આપણે જોવાનું છે વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ. કોનો નિયમ? વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ, બરાબર છે? લાસ્ટ એન્ડ ફાઇનલ ટોપિક આપણા ચેપ્ટરનો. આપણ વેગમાન સંરક્ષણના નિયમ જેવો છે કે કોઈ પણ તંત્રનો કુલ વિદ્યુત ભાર હંમેશા અચળ રહે છે. શું અચળ રહે છે? તો કોઈ પણ તંત્રનો કુલ વિદ્યુત ભાર હંમેશા અચળ રહે છે. કેવું હતું ઓલામાં પણ? વેગમાન પ્રારંભિક સરખું અને અંતિમે સરખું. એ રીતે કોઈ પણ તંત્રનો કુલ વિદ્યુત ભાર સ્ટાર્ટિંગમાં એવો હશે
અને કોઈ પ્રક્રિયા થઈ જાય તો પણ એ કેવો હશે, કેવો ને એવો હશે. એના માટે આપણે ઉદાહરણ સમજીએ કે આ કોઈ બોક્સ છે, એની અંદર આપણે કોઈ વિદ્યુતભાર રહિત, કેવો વિદ્યુતભાર રહિત કિરણ આપણે બોક્સમાં આપાતું હોય. શું કર્યું? કિરણ એ બોક્સમાં નાખ્યું, બરાબર, ભટકાયું. તો શું થયું કે થોડી વાર પછી આ કિરણના બે ભાગ પડ્યા, બે ભાગ પડ્યા, બરાબર છે. આ છે ઇલેક્ટ્રોનનો પ્લસ, આ છે ઇલેક્ટ્રોનનો માઇનસ. અહીંયા એનો વિદ્યુતભાર કયો કેટલો છે? શૂન્ય છે. થોડી વાર પછી શું થયું કે અહીંયા ઇલેક્ટ્રોન પ્લસ નીકળો અને ઇલેક્ટ્રોન માઇનસ નીકળો. આ બંનેનો સરવાળો કર્યો, અહીંયા કેટલો મળશે? ઝીરો મળશે. આનો મીનિંગ શું છે કે તંત્રમાં કોઈ બી પ્રક્રિયા થાય, કદાચ અહીંયા 1000 ઇલેક્ટ્રોન ભેગા થયા હોત ને, અહીંયા 1000 પોઝિટ્રોન ભેગા થવા જોઈએ. વિદ્યુતભાર અચળ રહેવો જોઈએ, ક્યુ બરાબર ઝીરો, એ ક્યારેય બદલાશે નહીં. અને કહેવાય વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ. હવે તમે જોજો, બધા સંરક્ષણના નિયમમાં એક વસ્તુ કોમન આવી કે આ બદલાશે નહીં, આ અચળ રહેશે, બરાબર છે. તો સંરક્ષણનો મિનિંગ જ એ છે કે એનું સંરક્ષણ થાય છે, એટલે કે એને કોઈ બદલી શકતું નથી, એ જેટલું છે એટલું ને એટલું જ રહે છે, બરાબર છે. તો આપણે કેટલા નિયમ જોયા? ઊર્જા સંરક્ષણનો નિયમ જોયો, દળ સંરક્ષણનો નિયમ જોયો, પછી આપણે વિદ્યુતભાર સંરક્ષણ, વેગમાન સંરક્ષણનો નિયમ જોઈ લીધો, યાંત્રિક ઊર્જા સંરક્ષણનો નિયમ જોયો, આઇન્સ્ટાઈનનું સમીકરણ પણ જોઈ લીધું, ભૌતિક વિજ્ઞાનનો વિસ્તાર પણ જોઈ લીધો, મૂળભૂત બળો પણ જાણી લીધા છે, ભૌતિક વિજ્ઞાનની જુદી જુદી શાખાઓ પણ જાણી લીધા છે. તો આ છે આપણા ચેપ્ટરના ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ. આની બારમાં તમારી એક્ઝામમાં કોઈ વસ્તુ પૂછાશે નહીં, બરાબર છે. તો આ થઈ ગયું છે આપણું લેક્ચર નંબર 5, ચેપ્ટર નંબર 12 પૂરું થઈ ગયું છે. હવે આની ટેસ્ટ જ્યારે હશે ત્યારે તમને ઇન્ફોર્મ કરવામાં આવશે. તો ત્યાં સુધી તમે ઘરે રહો, સુરક્ષિત રહો, તમારું અને તમારા ફેમિલીનું ધ્યાન રાખો, અમારી ચેનલને વધારે આગળ વધારો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, બરાબર છે. ત્યાં સુધી ગુડ બાય, ટાટા.